नमस्कार, मैं हर्षिता गुप्ता, आप देख रहे हैं बीआरजी न्यूज। नागरवाड़ा विस्तार के लोगों ने बाढ़ में हुए नुकसान की सहायता राशि न मिलने पर जिला कलेक्टर को आवेदन पत्र दिया। जुलाई मास में हुई भारी बारिश और बाढ़ के चलते शहर के विभिन्न विस्तारों में पानी भर गया था, जिसके चलते बाढ़ प्रभावित लोगों को भारी नुकसान का सामना करना पड़ा था। लोगों को सहाय रूप होने के लिए सरकार की ओर से कैस्टोल दी जाने की व्यवस्था की गई थी, लेकिन अभी तक सरकार की ओर से शहर के नागरवाड़ा नवी धरती के कई लोगों को सहायता नहीं मिली है, जिस वजह से वाल्मीकि समाज के लोगों ने स्थानीय नगर सेवक फरीद लाखाजी वाला के साथ मिलकर आज जिला कलेक्टर को आवेदन पत्र दिया था। और अगर तत्काल उनकी इस मांग को पूरा ना किया गया तो लोगों की ओर से विरोध करने की चेतावनी भी दी गई। આજે હું કેસ્ટોલ માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા માટે આવેલો છું। વડોદરા શહેરમાં જે પૂર આવેલું, માનવ સર્જિત પૂર, ત્રણ વાર પૂર આવ્યા, એમાં કરોડો રૂપિયા શહેરમાં વેચવામાં આવ્યા, પણ મારા નાગરવાડા નવી ધરતી હરિજનવાસ અને મહેતાવાડી વિસ્તારના લોકોને જેમના ઘરખોરી પૂરી તદ્દન નાશ થઈ ગઈ, ઘરના બિસ્તરો, પહેરવા માટે કપડાં નહીં, અનાજ નહીં, સામગ્રી નહીં, આવા લોકોને દોઢ મહિનો થયો પણ સિંગલ રૂપીઝ કેસ્ટોલ મળી નથી। વડોદરા શહેરના અંદર આ માનવ સર્જિત પૂર હતું, ઘણા વિસ્તારોમાં કેસ્ટોલ વેચાયું। મેં કલેક્ટરશ્રી પૂછવા માગું છું કે મારા વિસ્તારના ગરીબો સાથે અન્યાય કેમ? આ વાલ્મીકિ સમાજના લોકો છે, આ એસસી લોકો છે, ઓબીસી લોકો છે, જ્યાં પૂરના પાણી નહીં આવ્યા એવી જગ્યાએ કેસ્ટોલ વેચવામાં આવેલી છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દબાણ કરીને કલેક્ટરશ્રી રૂપિયા અપાવેલા છે અને જ્યાં પૂર આવ્યા એમનો સિંગલ રૂપીઝ નથી મળેલો, આ ઘરનો અન્યાય છે। જો આમને મારી માંગની તાત્કાલિક પૂરી કરવામાં નહીં આવે તો આ કલેક્ટર ઓફિસે આમની સાહેબ આમની જોડે હું ધરના કરીશ, છેલ્લે સુધી લડી રહીશ। ગરીબો સાથે અન્યાય થાય અને જો ગરીબોનું કામ કરવું અગર પાપ હોય તો સૌથી પહેલો વડોદરા શહેરનો હું પાપી હોઈશ। ऐसी ही ताज़ा तरीन खबरों से अपडेट रहने आप हमें YouTube, Facebook, Instagram और Twitter पे सब्सक्राइब, लाइक और फॉलो करना ना भूलें।